જુનાગઢ મગફળી કૌભાંડ બાબતે અધિકારીઓ તથા પદાધિકારીઓને ઈમેલ કરી પગલા લેવા માંગ કરી ત્યારે આ મગફળી કૌભાંડ બાબતે તપાસ અને પોલીસ ફરિયાદ પર સવાલ ઉઠાવતા પાલભાઈ આંબલિયા ખરીદી સમિતિમાં કલેક્ટર ડીડીઓ ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી સામે કેમ કોઈ કાર્યવાહી નહીં જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદી સમિતિ બનાવે છે તો તેમની કોઈ જવાબદારી કેમ નહીં અને તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહીં તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે તો તેની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેમજ ખરીદ પ્રક્રિયામાં સરળીકરણ પારદર્શિતા અને કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે વિજિલન્સ ટીમ બનાવી છે તો તેની કોઈ જવાબદારી શા માટે ન ગણવી અને દરેક ખરીદ કેન્દ્ર પર એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે આ નોડલ અધિકારીની કોઈ જવાબદારી કેમ નહીં અને માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ શા માટે માની રહી છે અને સરકારે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લઈ દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ ભારતીય કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈએ કરી હતી જૂનાગઢ મગફળી કોભાંડ બાબતે જ્યારે નાના માણસોને અજાણ્યા શખ્સોને એટલે કે મજૂર લેવલનો કે કોન્ટ્રાક્ટર લેવલની વ્યક્તિઓ સામે ફરિયાદ કરી અને આ સરકાર આ કૌભાંડના જે માસ્ટર માઇન્ડો છે એને ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગી રહ્યું છે જિલ્લાની કલેક્ટર જે છે એ એના મુખ્ય ખરીદીના સમિતિના ચેરમેન છે એના સિવાય ડીડીઓ છે જિલ્લા ખેતીવાડી અધિકારી છે ખેતી નિયામક વિસ્તરણ છે પુરવઠા અધિકારી છે પ્રાંત અધિકારી છે ટીડીઓ છે મામલતદાર છે આના સિવાય એક ક્લાસ વર્ગ ટુનો એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે ખરીદી માટે ત્યાં પુરવઠા નિગમનો એક માણસ ત્યાં ઓલરેડી અધિકારી હોય છે આટલા અધિકારીઓ હોય અને તેમ છતાંય આખે આખી ગુણીઓ બદલાઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક આમાં ગાંધીનગર બેઠેલા લોકોનો સો સો ટકા સાથ સહકાર અને સહયોગ હોય ત્યારે જ આ શક્ય છે સરકાર આટલા અધિકારીઓની બેદરકારી ક્યાંય કરતાં ક્યાંય ધ્યાનમાં નથી લેતી એને જવાબદાર નથી ગણતી અને માત્ર અને માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી અને આખે આખી આ કૌભાંડ ઉપર જેવી રીતે અગાઉના કૌભાંડ ઉપર ઢાક પીછોડ કરી છે એવી જ રીતે આ કૌભાંડમાં પણ ઢાક પીછોડ કરવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે આજે કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે દેશના વડાપ્રધાન કેન્દ્રીય કૃષિમંત્રી નાફેડ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કૃષિમંત્રીને ઈમેલ દ્વારા ફરિયાદ કરી અને એક પત્ર લખીને જાણ કરી છે કે અને માંગ કરી છે કે સાહેબ આમાં ખરેખર અધિકારીઓ જે છે જવાબદાર છે જે બેદરકાર છે એની સામે એક્શન પહેલાં લેવા જોઈએ આની એક સચિવ કક્ષાની ગાંધીનગરથી એક સમિતિ બેસાડી અને તપાસ સમિતિની નિમણૂક થવી જોઈએ અને એના આધારે જે કોઈ આમાં જેની જવાબદારી માલુમ પડે દાખલા તરીકે અધિકારીઓની બેદરકારી માલુમ પડે તો કલેક્ટર હોય તો કલેક્ટર સામે પણ પગલા લેવા જોઈએ એની જગ્યાએ અત્યારે થયું છે શું તકે જૂનાગઢના જ અધિકારીઓને એમાં તપાસ સમિતિ નિમી દીધી છે અને જે ચોર છે એને જ કામગીરી આપવામાં આવી છે કે તમે ચોરી પકડો તો આમાં ચોરી કેવી રીતે પકડાય આમાં કૌભાંડ કેવી રીતે બહાર આવે એટલે સરકારની પોતાની જ આમાં ક્યાંક ને ક્યાંક મીઠી નજર છે કૌભાંડ બહાર ન આવે એવા પ્રયત્નો કરે છે એની સામે આજે મેં કાગળ લખી મેલ કરી અને પત્ર લખી અને આ માંગ કરી છે